ફૂલબોનીથી જે શ્રી કૃષ્ણ ચાલુ થયેલા ભગવાનની પ્રાર્થના કરીશું. ઓ ઈશ્વર ભજે તને, મોટું છે તુજે નામ, ગુણ તારા નિત ગાયે, થાય મારા કામ. હેતલા વિહસામ તું, સદા રાખ દિલ સા, ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માં. ઓમ શાંતિ. ચાલો આપણે મેસમાં આજે રિવિઝન કરવાનું છે. 11 થી 20 લખવાના છે અને પૂરતા અંક લખવાના છે. 11 થી 20 એટલે ચાલો પહેલા આપણે બોર્ડમાં કરીશું. એક ગળે એક, બ ગળે બે, ત ગળે ત્રણ, જો ગળે ચાર, પાંચ ગળે પાંચ, છ ગળે છ, સાત ગળે સાત, આઠ ગળે આઠ, નવ ગળે નવ અને એક ગળે મીને 10. હવે બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાતળે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19 અને હ ગળે 20. 1 થી 20 તો તમારે પાક્કા કરવાના છે અને પૂરતા અંક લખો. એમાં જો 11 થી 20 માં છે એટલે આ રીતે તમારે લખેલું હશે. તો જો આ 11 છે, 11 પછી શું આવશે? 2 એકડા 11, પછી એકડે બગડે 12, પછી એકડે તગડે 13 છે, એના પછી શું આવશે? એકડે ચોગડે 14, પછી એકડે પાછળ 15 છે, એના પછી શું આવશે? એકડે છગડે 16. આ રીતે તમારે પૂરતા અંકો લખવાના છે. ચાલો આપણે નોટબુકમાં કરીશું. ચાલો તમારી ચેક્સવાળી નોટબુક કાઢજો. એમાં 11 થી 20નું તમારે રિવિઝન કરવાનું છે. આ રીતે તમારે લખવાનું છે, CW કરી અને 11 થી 20 કરી અને લખવાનું છે. આ તમને પ્રેક્ટિસ માટે કરાવું છું, કારણ કે તમને આવડે એટલા માટે. હવે આ 2 એકડા 11 છે, પછી શું આવશે? એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળે 15, એકડે છગડે 16, એકડે સાતરે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે 20. પછી આ રીતે બીજી લાઈન પણ લખવાની. એવી રીતે તમારે આ 5 કે 6 લાઈનો થાય એ લખવાની છે, બરાબર છે? એકડે બગડે 12, પછી એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળે 15, એકડે છગડે 16, એકડે સાતરે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે 20. આ રીતે તમારે આખું પેજ પૂરું કરવાનું છે. એના પછીનો ક્વેશ્ચન છે તમારે, ખૂટતા અંકો લખો, બરાબર? 11 થી 20 મોઢે આવડતું હશે તો ખૂટતા અંકો તમને સરસ રીતે આવડશે. હવે 2 એકડા 11 લખેલું છે તો એના પછી શું આવશે? એકડે બગડે 12. 2 એકડાની લાઈન બોલવાની નું આવડે ને, તો 2 એકડા 11, પછી એકડે બગડે 12, એકડે તગડે 13, એના પછી ખાલી છે, તો એકડે તગડે 13, પછી શું આવે? એકડે ચોગડે 14. હવે એકડે પાછળ 15 છે, તો એના પછી શું આવશે? એકડે છગડે 16, બરાબર? હવે એકડે સાતડે 17 છે, એના પછી શું આવશે? એકડે આઠડે 18, એકડે નવડે 19 છે, એના પછી શું આવે? બ ગળે 20. આ ખૂટતા અંકો કહેવાય. હવે અહીંયા 2 એકડા 11 છે, પછી એકડે બગડે 12 લખેલું છે, પછી ખાલી છે, તો 2 એકડા 11, એકડે બગડે 12, પછી શું આવે? એકડે તગડે 13, પછી અહીંયા એકડે ચોગડે 14 છે, પછી અહીંયા એકડે ચોગડે 14, પછી શું આવશે? એકડે પાછળે 15, એકડે છગડે 16, પછી શું આવે? એકડે સાતડે 17, એકડે આઠડે 18 છે, એના પછી શું આવશે? એકડે નવડે 19 અને એના પછી શું છે? બ ગળે 20. આ રીતે તમારે ખૂટતા અંકો લખવાના છે. તમારે એકવાર લખવું અને પછી બીજી વાર પણ હોમવર્કમાં કરવાનું છે ખૂટતા અંકો, બરાબર? આ રીતે તમારે 2 પેજ આખા પૂરા કરવાના છે અને 11 થી 20 મોઢે પાક્કા કરવાના છે. ઓકે બાય કિડ્સ, જો 11 થી 20 તમને આવડતા હશે તો તમે ક્યાંય કરતાં ક્યાંય તમને ભૂલ પડશે નહીં. ઓકે બાય કિડ્સ.